એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. અમદાવાદમાં 2018 થી 2024 દરમિયાન મકાનોના ભાવ 49% વધ્યા. તાજેતરના જ વર્ષમાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આ વધારો ખરેખર ઘણી સરકારી નીતિઓની પહેલ અને પ્રોત્સાહક પગલાંને કારણે જ થયો છે, જે આ ક્ષેત્રને વિસ્તરણને ટેકો આપે છે. તેને લીધે ખાસ કરીને રોગચાળા એટલે કે મહામારી બાદ પછીના સમયગાળા દરમિયાન રિકવરીમાં મદદ મળી છે. ક્રેડાઈ અમદાવાદ દ્વારા નોલેજ પાર્ટનર એન રોક સાથે આયોજિત અમદાવાદ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સમિટની પ્રથમ આવૃત્તિ રજૂ કરી હતી. આ સંયુક્ત રિપોર્ટમાં અમદાવાદ રેસિડેન્શિયલ ઓવરવ્યૂનું અનાવરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા એક દાયકામાં શહેરમાં નોંધપાત્ર ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ દર્શાવે છે. તેનાથી નોકરીની વિપુલ તકો ઊભી થઈ છે, જે વિવિધ પ્રદેશોની પ્રતિભાને આકર્ષવાનું કાર્ય કરે છે. અમદાવાદના રિયલ એસ્ટેટ માટે એક બહુ મોટો દિવસ. બહુ મોટો દિવસ કઈ રીતે? તો અમારું પહેલું રેસિડેન્શિયલ સમિટ ઓફ અમદાવાદ રિયલ એસ્ટેટ થવા જઈ રહ્યું છે, જે ક્રેડાએ અમદાવાદ અને એનોરોક સાથે રિંગ કરી રહ્યા છે. એનું મહત્વ અને કેમ મોટું છે, તો અત્યાર સુધી ઇન્ડિયા લેવલ પર જેટલા મોટા મેટ્રો સિટીઝ હોય એ મેટ્રો સિટીઝનું દર ક્વાર્ટરલી એક ઇન્ડેક્સ બહાર પડતું હોય છે, જેની અંદર અલગ અલગ ઝોન, અલગ અલગ એરિયાની અંદર, એ શહેરની અંદર ના રિયલ એસ્ટેટના પ્રાઇસ મૂવમેન્ટ, ઇન્વેન્ટરી લેવલ, નવા પ્રોજેક્ટના લોન્ચ, એવી અનેક વિગતો ક્વાર્ટરલી એની ઇન્ડેક્સ બહાર પડતી હોય છે. એ ઇન્ડેક્સમાં આજે અમદાવાદનો સમાવેશ થવા જઈ રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડિયાના જેટલા પણ મહાનગરો છે એની અંદર વન ઓફ ધ મોસ્ટ લિવેબલ અને સૌથી કોસ્ટ એફિશિયન્ટ એટલે સૌથી સસ્તું રિયલ એસ્ટેટ અને એ પણ ક્વોલિટી સાથે એ અમદાવાદ શહેર આપીએ છીએ. તો ક્રેડાઈ તરીકે અમે બધા સ્ટ્રોંગલી ને આપણે સૌ જાણીએ છીએ અને માનીએ છીએ કે અમદાવાદ મોસ્ટ લિવેબલ સિટી ઓફ ધ કન્ટ્રી છે અને ઇટ ડિઝર્વ્સ ટુ ગો નેશનલ. અમદાવાદનું રિયલ એસ્ટેટ હવે દર ક્વાર્ટર નેશનલ રિયલ એસ્ટેટની જે રેસિડેન્શિયલ ઇન્ડેક્સ છે એની અંદર ઇન્ક્લુડ થશે અને એનરોકની જેમ બીજા બધા જે કન્સલ્ટન્ટ્સ, જે મોટા આઈપીસીસ છે, એ અમદાવાદને એની ઇન્ડેક્સમાં એડ કરશે. એટલે આવતા દિવસોમાં અમદાવાદના રિયલ એસ્ટેટમાં ઇન્ડિયામાંથી અને ઇન્ટરનેશનલ લોકોને પણ, આપણે જાણીએ છીએ કે એનઆરઆઈ ઘણા મોટા તાયનાતમાં ઇન્વેસ્ટ કરે છે રિયલ એસ્ટેટમાં ગુજરાતમાં, તો એ બધા અમદાવાદના અનેક એરિયાઓની પ્રાઇસ મૂવમેન્ટ, ઇન્વેન્ટરી લેવલ, નવા લોન્ચ, એની વિગતો મેળવી શકશે અને નિવેશ કરી શકશે, ઇન્વેસ્ટ કરી શકશે. એમની ઓફિસ કરવી હોય તો અહીંયા આગળ ઓફિસ ખરીદી શકશે. એમ અમદાવાદને આપણે આજે નેશનલ રિયલ એસ્ટેટના મેપ પર મૂકવા જઈ રહ્યા છે. ઇવેન્ટને સંબોધતા ક્રેડાઈના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે આ ઝડપી આર્થિક પ્રગતિ એ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વિકાસને વેગ આપે છે. નવી વિકાસ પહેલને ઉન્નતિ, કનેક્ટિવિટી શહેરના અગ્રગણ્ય વિસ્તારમાં વધુ રોકાણ કરવા માટે આકર્ષિત કરે છે. H1 2024 દરમિયાન અમદાવાદમાં 17,360 વધારે નવા યુનિટો લોન્ચ થયા અને આશરે 22,850 યુનિટોનું વેચાણ જોવા મળ્યું હતું. H1 2024 સુધીમાં ઉપલબ્ધ ઇન્વેન્ટરીમાં લગભગ 64,650 યુનિટ છે, જે 2023 થી 8% ઘટાડો દર્શાવે છે. ઇન્વેન્ટરી ઓવરહેંગના અંત સુધીમાં ઘટીને 17 મહિના સુધી રહી હતી, જે 2023ના અંત સુધીમાં 20 મહિના સુધી, જે 2020-20 થી 46 મહિના સુધી નોંધપાત્ર રીતે ઓછી ગણી શકાય. અમદાવાદના રિયલ એસ્ટેટના જે મેઝરમેન્ટ્સ છે કે શું પ્રાઇસ છે, શું કોસ્ટ છે, એ દરેક જગ્યાએ આર્ટિકલમાં આવશે. એ આર્ટિકલમાં આવશે એના કારણે કોઈ કંપનીને અમદાવાદની અંદર ઇન્વેસ્ટ કરવું હોય, બીકોઝ કંપનીને બી ઓવરઓલ ઓપરેશન કોસ્ટ બી જોવાની હોય, એના એમ્પ્લોઈઝને પોસાય છે કે નહીં એ બી જોવે, અને એને એના જે એમ્પ્લોઈઝ છે કોઈને અહીંયા રહેવા આવવું હોય અને અહીંયા ઓપોર્ચ્યુનિટી બીજી મળતી હોય તો એ બી ઓવરઓલ આખા
બધા જે કમ્પેરિઝન છે આ ફર્સ્ટ શરૂઆત છે, એવી રીતે ઘણા બધા અનારોક સિવાય ઘણા બધા આઈપીસીસ છે એ એક પછી રિલીઝ કરશે. ટોટલ ઇન્ડેક્સ જે છે એ 6-7 સિટીઝ જે છે એના સિવાય અમદાવાદ 8મું સિટી થવા જઈ રહ્યું છે. તમને કમ્પેરિઝન મળશે એના કારણે ઇન્ડસ્ટ્રી આવશે, એના કારણે બહારથી લોકો અહીંયા આવશે રહેવા માટે, કાં તો એક સેકન્ડ હોમ તરીકે ઇન્વેસ્ટ કરશે, સેકન્ડ ઓફિસ તરીકે ઇન્વેસ્ટ કરશે, અને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી અમદાવાદનો ગ્રોથ છે એ મોટો થતો જશે. એટલે સારા બિલ્ડિંગ, સારા લેવલના લોકો, સારી કંપનીઝ, આ બધું હોલાસ્ટિક વિઝન અમદાવાદની અંદર તમને આગળના આવતા વર્ષોમાં દેખાશે. સમગ્ર અમદાવાદમાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટનું વેચાણ પ્રમાણમાં 2023માં લગભગ 40,020 એકમો અત્યાર સુધીનું સૌથી વધુ ટોચનું વેચાણ જોવા મળ્યું છે. અગાઉના વર્ષમાં 36,515 એકમોની સરખામણીએ 2023માં 42,310 એકમો લોન્ચ કરવામાં આવ્યા છે, જે 2021ના શિખરથી નજીવા ઓછા છે. વર્ષ 2018-2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની વચ્ચે મિલકતોની સરેરાશ કિંમત 49% વધી છે, જે છેલ્લા 12 મહિનામાં જ ભાવમાં 100% જેટલો વધારો નોંધાયો છે. આમ અમદાવાદ રિયલ એસ્ટેટ એક પ્રગતિ અને વધુ રોકાણ આપતો ઉદ્યોગ સાબિત થઈ રહ્યો છે. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.